નમસ્કાર દર્શક મિત્રો આપણા મહેમાન કાર્યક્રમમાં આપના સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણી સાથે કવયિત્રી લક્ષ્મીબેન દોભરિયા છે જેમણે ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા જેમના પુસ્તક છાપ અલગ મેં છોડીને દ્વિતીય પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે તેમને નારી તું નારાયણી નારી ગૌરવ રત્ન એવોર્ડ કાવ્ય કોકિલ હીરા ચીનુ મોદી પારિતોષિક જેવા સન્માનો પણ પ્રાપ્ત થયા છે તેમને એક સંયુક્ત તેમને બે સંયુક્ત ગઝલ સંગ્રહ એક ગીત સંગ્રહ અને એક ગઝલ સંગ્રહ પણ લખેલું છે નમસ્કાર લક્ષ્મીબેન નમસ્કાર લક્ષ્મીબહેન સૌથી પહેલાં અમને એ જણાવો કે તમે લખવાની શરૂઆત કેવી રીતે કરી જીવનમાં દરેક સર્જકની શરૂઆત મને લાગે છે કે શરૂઆત અજાણપણે જ થતી હોય છે એવી જ રીતે મારી લખવાની શરૂઆત પણ ખૂબ નાનપણમાં કે જ્યારે મને સાહિત્ય વિશે કશી સમજણ નહોતી પરંતુ ઘરમાં ધાર્મિક વાતાવરણ હતું એટલે બાને હું સવારના કીર્તનનો ગાતા સાંભળતી હોઉં તો એ લય મારા મગજમાં એકદમ બેસી જતા હોય ને ઘણીવાર બા ભૂલ કરે કારણ કે બા ભણેલા નહોતા એટલે એ ઘણી ભૂલ કરે તો હું તરત એમને એ ભૂલ સુધારી દઉં અને એકદમ મળતો પ્રાસ બેસાડી આપું ઘણી વખતે પંક્તિઓમાં કીર્તનની પંક્તિઓમાં અચ્છા તો આ રીતે અજાણતા મારાથી લખવાની શરૂઆત થઈ હતી અને અજાણતા જ હું કવિતાના લય અને પ્રાસ બાબતે મને સમજણ મળી હતી જે આગળ જતાં મને ખૂબ કામ આવી બરાબર એટલે ભગવાનના ભજન કરતા કરતા જ તમે લેખનની પ્રક્રિયા તમારી શરૂ થઈ અને લક્ષ્મીબેન એવી કોઈ ઘટના બની જીવનમાં કે જેનાથી બહુ જ એવી લખવાની પ્રેરણા મળી કે ચલો બાને તો તમે સુધારતાને એવું કરતા પણ એમ કરતા કરતા પછી પુસ્તકો લખવા ગઝલો લખવી ગીતો લખવા ત્યાં સુધી યાત્રા કેવી રીતે પહોંચી કોઈ એક ઘટના તો હું ના કહી શકું પણ જે લખવા માંડેની મને જેને કહેવાય ને કે આપણા અંદરથી એમ થાય કે ના હવે મારે આ કામ કરવું છે તો એ એવું થયું કે અગિયારમાં ધોરણ પછી થોડી મારા પારિવારિક કારણોના કારણે મને આગળ અભ્યાસ કરવા ના મળ્યો એટલે એ ઉંમરે મને એમ થયું કે મને તો સાહિત્યમાં રસ છે તો હું હવે શું કરું ભણીશ તો નહીં તો પછી વાંચન તરફ મારું બધું વલણ થયું અને એ વાંચતા વાંચતા મને કવિતાઓ ખૂબ ગમતી એટલે પછી હું કવિતાઓ લખતી એ વખતે મને છંદનું કે કશું જ્ઞાન નહોતું પણ જે મનમાં આવતું એ હું પ્રાસ મેળવીને લખતી એટલે આ એક ઘટના છે કે મને જે આગળ અભ્યાસ કરવા ન મળ્યો એના કારણે મારું વાંચન તરફ ધ્યાન ગયું અને એમાંથી મને લખવાની પ્રેરણા મળતી ગઈ અચ્છા મેડમ એક વાત થઈ રહી કે તમે ભણતર તમારું છૂટી ગયું કે કોઈ પણ કારણોસર છૂટી ગયું તો પછી તમને જ્ઞાન કેવી રીતે મળ્યું છંદનું જ્ઞાન કેવી રીતે મળ્યું કે આવી રીતે લખાય અને આવી રીતે ન લખાય તો સાહિત્યમાં એ વસ્તુ અપ્રુવ થાય નહીતર ન થાય અને ગઝલ સંગ્રહ થાય પછી અને સૌથી પહેલો ગઝલ સંગ્રહ તમારો પ્રકાશિત થયો એ કેવી રીતે તમને જ્ઞાન મળ્યું લખવાનું હા એ બહુ સરસ બધી ઘટનાઓ જિંદગીમાં જે આપણા સાથે ઘટતી હોય છે એમાંની જ છે કે મને અભ્યાસ કરવા ના મળ્યો એટલે મેં કહ્યું એમ હું વાંચન તરફ વળી અને જે આજુબાજુમાંથી કે ઘરમાંથી એ વખતે તો સોશિયલ માધ્યમને એવું બધું કશું હતું નહીં પણ જે સામયિકો આવતા અથવા જે ન્યૂઝપેપરો આવતા એ વાંચતા અને ક્યારેક લાઇબ્રેરીમાં તો એ વખતે જવાનું થતું નહીં પણ ક્યારેક જો ગયા હોઈએ તો એ પુસ્તકો જોઈને એમ થાય કે ઓહો આટલું બધું ક્યારે વાંચશું ને કેટલું બધું વાંચવાનું છે તો એ રીતે પછી જે કંઈ પણ મળતું એ હું વાંચતી અને વાંચનનો મારી ઉપર ખૂબ અસર અને પ્રભાવ પડ્યો કે વાંચનથી તમે લોકો તમારી જિંદગીના કોઈ પણ આવા અભાવ હોય છે એને પૂરી શકો છો અને તમે તમારી જાત સાથે સંવાદ કરી શકો છો તમારામાં શું ખૂટે છે એ તમે એમાંથી વાંચનથી તમે પૂરી શકો છો તો અને અનાયાસ એવું થયું કે ઈશ્વર કૃપાથી મને એક એવી વ્યક્તિ મારા જિંદગીમાં આવી એ સમયગાળા દરમિયાન કે જેણે મને વાંચન કેવું કરવું જોઈએ એ શીખવાડ્યું અચ્છા ત્યાં સુધી હું જે મળે એ વાંચતી હતી પણ પછી મને એ વ્યક્તિએ સારા સારા પુસ્તકો લાવી આપ્યા સાહિત્યના કે આ તું વાંચ એમાંથી તને સારું પ્રોત્સાહન મળશે ઘરમાં લાઇબ્રેરી બનાવવાની શરૂઆત કરી તો આ રીતે વાંચન છે એણે મને ખૂબ એટલે ખૂબ જ સાહિત્ય તરફ વાળી મારો અભ્યાસ નથી પણ મારું વાંચન ખૂબ છે અને એમાંથી જ મને લય કોને કહેવાય ગીતોના ગઝલના છંદ કોને કહેવાય એ બધી સમજણ પાછળથી આવી એટલે વાંચન છે એ મારા માટે ખૂબ ઉપયોગી છે બરાબર એટલે કેવી સરસ વાત કરી મેડમે કે વાચન છે એ આપણી જિંદગીના ઘણા બધા અભાવો દૂર કરી શકે છે અને વાંચનથી તમે પોતાની જાત સાથે વાત કરી શકો વાહ મેડમ આ બધે છંદની પછી તમને ખ્યાલ આવ્યો કે આવી રીતે લખાય પછી તમારું એક પુસ્તક છે કે જેમાં એકસો એક છંદ તમે ગઝલો લખી છે તો ત્યાંથી અહીંયા સુધી કે ચલો શીખ્યા છે તો એક બે ત્રણ ચાર એમ કરતા કરતા એકસો એક કેવી રીતે પહોંચ્યા એ યાત્રા પણ બહુ સરસ રહી છે મારી લગભગ મારી પાસે અઢીસો થી ત્રણસો રચનાઓ એવી હતી કે જે છંદમાં નહોતી જેમાં માત્ર રદીફ અને કાફિયા હોય એ પણ મને ત્યારે ખબર નહોતી કે આને રદીફ કહેવાય ને આને કાફિયા કહેવાય હું માત્ર પ્રાસ મેળવી અને લખતી હતી પછી અહીંયા એવું થયું કે એક વખત રાજકોટ હું કચ્છમાં મૂળ મારું હતું કચ્છમાં પણ પરણીને રાજકોટ આવી તો મારા હસબન્ડ મને એક વખત અહીંયા મઝલુમી આપણા ખુબ મોટા આદરણીય જે કવિ એ થઈ ગયા એમને ત્યાં એક કાર્યક્રમમાં મને લઈ ગયા અને ત્યાં રમેશ પારેખ એસ એસ રાહી બધા મોટા મોટા સર્જકો હતા તો ત્યાં એ લોકોએ મને બધા જેટલા લોકો આવ્યા હતા એ લોકો બધાને રચનાઓ વાંચવાની હતી તો મેં પણ મારી એક રચના કે જે છંદમાં નહોતી એવી વાંચી અને એ લોકોને તરત ખ્યાલ આવી ગયો કે બેન વાંચે છે પણ છંદમાં નથી એટલે કાર્યક્રમ પૂરો થયો પછી મને એ લોકોએ ધ્યાન દોર્યું કે બેન રચના તો સારી છે રદીફ કાફિયા ને બધું પણ છંદ નથી તો તમે છંદ શીખો એટલે ત્યાર પછી મેં છંદ શીખવા માટેના જે પુસ્તકો આવે છે એ મેં ખરીદ્યા અને ઘરે જ બેસીને હું મેં છંદના તકતીઓ બનાવીને એનો અભ્યાસ કર્યો અને એવી રીતે છંદમાં ગઝલો લખવાની શરૂઆત થઈ શરૂઆતમાં જે પ્રચલિત બે ત્રણ છંદ છે એમાં જ મેં લખ્યું પછી સારા સર્જકોને મેં મારી રચનાઓ બતાવી તો એ લોકો એમ કહી કે આ છંદ તો બરાબર જ છે પણ આના સિવાયના છંદમાં પણ તમે કામ કરો અને તો તમારા કલ્પનો અને ગઝલો સારી આવશે એટલે મેં પછી નવા નવા છંદ ઉપર કામ કરવાનું શરૂ કર્યું એટલે આ રીતે છંદ શીખ્યા અને ગઝલો લખાતી ગઈ એટલે કેવું સરસ કહેવાય કે અત્યારે જે પ્રેશર કરવામાં આવે છે બાળકોને કે માતા પિતા પણ શીખવે છે અને સમજો કે અત્યારે દેશની સરકાર પણ એવું શીખવે છે કે સેલ્ફ લર્નિંગ કરો એ જમાનામાં તમે સેલ્ફ લર્નિંગ કર્યું એ બહુ સારી વાત કહેવાય મેડમ આટલી બધી આપણે કવિતાઓની ગઝલોની વાત કરીએ છીએ તો હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે અમારા દર્શક મિત્રોને તમારી એક ગઝલ રજૂ કરી શકો તો હા ચોક્કસ ગઝલોમાં ખાસ કરીને હું છે ને રદ્દીફ સૌથી પહેલા મને મળે છે રોજબરોજની જે ઘટનાઓ ઘટતી હોય અથવા આપણે જે વાંચતા હોય ને એમાંથી કશુંક પણ મને એક પંક્તિ મળી જાય ને એમાંથી હું રદ્દીપ પસંદ કરી લઉં ને પછી આખી ગઝલ આવે અચ્છા તો આ એવા રદ્દીફની એક ગઝલ છે કે પ્રાર્થના પૂજા દુઆની વાર્તા કંઈ ઓર છે પ્રાર્થના પૂજા દુઆની વાર્તા કંઈ ઓર છે આ સમયના ચાકડાની વાર્તા કંઈ ઓર છે ને હું તમારા મત મુજબ પગલાં ભરી લઉં છું પરંતુ હું તમારા મત મુજબ પગલાં ભરી લઉં છું પરંતુ હોઈએ એવા થવાની વાર્તા કંઈ ઓર છે ને દાદ શબ્દોને મળી ત્યારે મને મનમાં થયું દાદ શબ્દો ને મળી ત્યારે મને મનમાં થયું મૌન મારું સાંભળ્યા ની વાર્તા કઈ ઓર છે ને પ્રશ્ન પ્રશ્ન પોતિકા પોતિકા હતા હતા સાંભળજો કે બસ એટલું સમજ્યા પછી બધાને પોતપોતાના પ્રશ્નો હોય કે પ્રશ્ન પોતિકા હતા બસ એટલું સમજ્યા પછી જે થઈ છે એ કૃપાની વાર્તા

વાર્તા કઈ ઓર છે આ સમયના ચાકડાની વાર્તા કઈ ઓર છે આટલી સરસ ગઝલો લખ્યા પછી કે લખતા હોય ત્યારે તમે તો આ બધી સ્ફુરવાની પ્રેરણા કે ઘટના કે કેવાય ને કે અમુક અમુક સિચ્યુએશન બનતી હોય કે ચલો ગૃહિણી હોય તો એની રસોડામાં બનતી હોય પછી બહાર જતા હોય તો રસ્તામાં ક્યારેક કોઈ ઘટના જોતા હોય તો બનતી હોય તો એવી કોઈ ઘટના તમારા જીવનમાં બનેલી કે જેનાથી તમને કોઈ કવિતા સ્ફૂરી હોય અને પછી તમે લખી હોય અને એવી કોઈ કવિતા તમે અમને સંભળાવી શકો ઘટનાઓ તો લગભગ આપણે દરરોજ કઈ ને કઈ ઘટતું જોઈ છે આપણી સાથે ઘટે અથવા બીજા કોઈની સાથે ઘટે તો આપણી જે સંવેદના છે એ એને તરત ઝીલી લે અને જુદી રીતે ઝીલે એટલે એ શબ્દમાં આવતી જ હોય છે એટલે કોઈ એક ઘટના ઘટે કે તરત લખાઈ જાય એવું ના હોય એના બીજ તમારા મનમાં વવાઈ ગયા હોય ચાર મહિના પહેલા કશું ઘટ્યું હોય એને એ મને સ્પર્શી ગયું હોય પણ એ લખાણમાં પછી આવે ચાર મહિના પછી આવે તરત ને તરત ન આવે એવું બને ક્યારેક તરત ને તરત લખાઈ જાય પરંતુ તરત ને તરત લખાય એવું બહુ ઓછું બનતું હોય છે એ અંદર પડે પછી વલોવાય તમને એ ઘટના તમારા સંવેદન તંત્રને હલબલાવી નાખે અને એ અંદર ને અંદર વલોવાતું હોય પછી જેમ છાસ વલોવાય ને માખણ નીકળે એવી રીતે એ આપણા મનના વલોપાતમાંથી રચના નીકળતી હોય છે તો આવી રીતે ઘણી બધી રચનાઓ થતી હોય છે રોજબરોજની ઘટનાઓ સાથે અને સ્ત્રી સંવેદન હોય એટલે આપણને સ્ત્રી સાથે વધારે સ્ત્રીઓને જોતા હોઈએ કે વ્યવસાયિક સ્ત્રી હોય કે મારી જેમ ગૃહિણી હોય તો બધાના પ્રશ્નો હોય ભલે અલગ હોય પણ પ્રશ્નો તો હોય જ એક સ્ત્રી છે એના ઘર સાથે કેટલી બધી જોડાયેલી હોય જે સ્ત્રી મારી જેમ ઘર સંભાળે છે એ સ્ત્રી એના દરેક ઘરની અંદરની બધી વસ્તુઓ સાથે એનો જીવ સંકળાયેલો હોય છે

હું વારંવાર બધું ઉલટાવી સુલટાવી અને જોયા કરું છું અચ્છા હમણાં હમણાં હું વારંવાર બધું ઉલટાવી સુલટાવીને જોયા કરું છું બધું જેમ હતું એમ જ છે તોય જાણે કશું ખૂટે છે અચ્છા બધું જેમ હતું તેમ છે તોય જાણે કશુંક ખૂટે છે કશુંક નથી જડતું એ શું છે આ પ્રશ્નનો ઉત્તર આજે અચાનક જડી ગયો કે આ ગોઠવણી સાથે હતું એ અનુસંધાન ખોવાઈ ગયું છે અચ્છા આપણે ન્યૂઝપેપરમાં ધારાવાહિક આવતા હોય ને એમાં એમ અનુસંધાન આટલા અથવા અનુસંધાન આવતા બરાબર એવી રીતે ગૃહિણીનું જે વસ્તુઓ સાથેનું અનુસંધાન છે એ ખોવાઈ ગયું છે એટલે એને કંઈક ખૂટતું હોય એવું લાગે છે બરાબર છે તો એ આ કવિતામાં ભાવ વ્યક્ત થાય મેડમ એક સ્ત્રીની તમે જયારે વાત કરો છો ત્યારે હું તમને એ પણ પૂછવા માંગુ જયારે સ્ત્રી હોય ને હાથમાં કલમ ઉપાડીએ અને લખવા જઈએ ત્યારે ક્યારે તમને એવો વિચાર આવ્યો કે હું આ વસ્તુ લખીશ અને જ્યારે લોકો સામે રજૂ થશે ત્યારે સમાજ મારા વિશે શું વિચારશે હા એટલે કોઈ પણ સર્જક છે ને જ્યારે લખે ને ત્યારે એ પોતાના નિજાનંદ માટે લખતો અથવા પોતાના આત્મસંતોષ માટે લખતો હોય બરાબર પછી તમે જ્યારે એને જાહેરમાં મૂકો ત્યારે તમને આ પ્રશ્ન થાય અને એક સ્ત્રીને ખાસ થાય તો એટલે ઘણી વખત એવું બને કે લખતી વખતે જો એવું કશુંક લખાઈ ગયું હોય કે જેના પડગા તમને અસર કરે એવા પડવાના હોય એ તમને ખ્યાલ આવી જાય તો તમે યા તો તમે એ લખશો નહીં અથવા લખી રાખશો તો એ તમે જાહેર કરશો નહીં એટલે આ પ્રશ્ન એક સ્ત્રી તરીકે જરૂર થાય છે પરંતુ મોટાભાગે હવે ધીમે ધીમે એવી એક ફાવટ આવી ગઈ હોય કે તમે આવું જાણી કરીને ના લખો કશું કે જેની અસર તમને અથવા તમારા પરિવારને અથવા આજુબાજુના સમાજને થતી હોય તો એવું તમે ના લખો એ ફાવટ આવતી જાય છે પણ મેડમ આમાં એમ કહેવાય કે લેખક અને કવિને છે ને સમાજ સુધારક પણ કહેવાય એક રીતે આપણા જે ભૂતકાળ આપણો જોવા જોઈએ તો આપણા દેશની આઝાદીમાં કેવડો મોટો ફાળો લેખનનો છે પત્રકારત્વ શરૂ થયું એટલે જ દેશમાં જાગૃતિ આવી કે ભાઈ ચલો કે આ આ ખોટું થઈ રહ્યું છે અમારી સાથે તો આ બધું પ્રસ્તુત ન કરીને જે આપણે જોતા હોઈએ સમાજમાં કે ખોટું ચાલે છે આના વિશે અવાજ ઉઠાવવો જોઈએ તો સીધી રીતે તો નથી ઉઠાવી શકતા પણ આ જે આપણું કલમ છે એ ઉઠાવીને અવાજ ઉઠાવવા જઈએ તો એ આપણે રોકી દઈએ આપણી જાતને તો એ પણ ખોટું ન કહેવાય હા એ સાચી વાત છે ખોટું કહેવાય પરંતુ જે આપણી સામાજિક રચના છે એમાં એ પણ જરૂરી છે કે એ સામાજિક કે તમારા કૌટુંબિક જે આખો પરિવેશ છે એનામાં કશું ખળભળાટ ના થાય બાકી તમે અભિવ્યક્તિ ની આઝાદી આપણા દેશ માં છે જ એટલે તમે લખી શકો છો તમને રોકવા વાળું કોઈ નથી પરંતુ જ્યાં સુધી બીજાને અસર ન થાય એવું કશું ના લખો તો એ બેહતર છે આવું હું અંગત પણ એ માન બરાબર મેડમ આપણે સ્ત્રીઓની જ વાત કરીને તો વધારે એક પૂછીશ કે નારી ગૌરવ રત્ન એવોર્ડ તમને મળ્યો નારી ગૌરવ એવોર્ડ મળ્યો ત્યારે તમને કેવી ભાવનાઓ થઈ કે આટલા વર્ષોની મહેનત પછી આવું સ્ત્રીના નામ સાથેનો એવોર્ડ તમને હાથમાં મળ્યું ત્યારે ખૂબ સરસ કોઈ પણ વ્યક્તિને સર્જક હોય કલાકાર હોય કોઈ પણ વ્યક્તિને જ્યારે આવી રીતે પારિતોષ તોષિક મળે ત્યારે સ્વાભાવિક આનંદ થાય જ એમાં આ ફૂલછાપ દ્વારા એવોર્ડ મળેલો છે મને વિભાગ માટેનો જુદા જુદા ઘણા બધા વિભાગ માટે એ લોકોએ એવોર્ડ જાહેર કરેલા હતા પણ આ આ એવોર્ડ સાથે એક ઘટના એવી પણ ઘટી કે એ સમય દરમિયાન હું અહીંયા રાજકોટ નહોતી એટલે એ સમારંભમાં હું નહોતી જઈ શકી એટલે મારી ગેરહાજરીમાં ત્યાં સ્ટેજ ઉપરથી મારું નામ બોલાતું હતું અને પછી ત્યાં ઓડિયન્સમાં બેઠેલા મારા એક બેનપણીએ મને ફોન કર્યો કે તમારું નામ બોલાય છે ને તમે કેમ નથી એ ત્યારે ખૂબ એમ આનંદ થતો હતો અને અફસોસ પણ થતો હતો કે હું ત્યાં નથી ને મારી ગેરહાજરીમાં આટલો મોટો એવોર્ડ જાહેર થઈ રહ્યો છે પછી પાછળથી મને એ લોકોએ એવોર્ડ આપ્યો ને સન્માન થયું જ એ એ આખી અલગ ઘટના છે પણ આ એક થોડું આનંદ અને અફસોસ બેઉ ત્યારે મેં અનુભવ્યા

એક આના પછી છાપ અલગ મે છોડી એ એને લઈને એક ગીત સંગ્રહ છે તમારો તો ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા તમને પારિતોષિક મળ્યું તો એની થોડીક વાત અમારા દર્શક મિત્રોને કરો કારણ કે ગુજરાત સાહિત્ય એકેડમી એટલે દરેક સર્જક માટે લેખક માટે બહુ મોટી વાત કહેવાય કે આ અવોર્ડ મળતો એટલે મોટી વાત કહેવાય એમ અને પછી અમારા દર્શક મિત્રોને એક મિત્રોને એક ગીત તમારું સંભળાવી શકો તો ચોક્કસ આ એવોર્ડ દર વર્ષે જાહેર થતા હોય છે જુદા જુદા વિભાગમાં એ સાહિત્ય અકાદમીના ગુજરાત અકાદમી જાહેર કરે છે અને એમાં જે તે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા પુસ્તકો એ લોકો મંગાવે એટલે આપણે એમને ત્યાં મોકલીએ અને એ લોકો ત્યાં પરામર્શકની આખી કમિટી હોય એમાંથી એ બધા પુસ્તકોમાંથી આખા વર્ષ દરમિયાન જે 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 તે વિભાગના પુસ્તકો હોય એમાંથી પસંદ કરે કે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પ્રાઇઝ ત્રણ એ લોકો પસંદ કરતા હોય છે પરામર્શકો અને એ બહુ મોટા ગજાના પરામર્શકો હોય એટલે એમના હાથમાંથી જ્યારે પુસ્તક પસાર થાય અને એ પારિતોષિક માટે નક્કી થાય તો એ ખરેખર જે તે સર્જક માટે ખૂબ મોટી ઘટના જ ગણાય બરાબર છે તો મારા માટે પણ આ ખૂબ મોટી ઘટના હતી અને મને ખૂબ આનંદ થયો કે મારા ગીત સંગ્રહ જોકે મેં વધારે પડતી ગઝલો લખી છે ગીતો ઓછા લખ્યા છે પણ મારા ગીત સંગ્રહને એવોર્ડ મળ્યો એ મારા માટે એટલા માટે ખૂબ મોટી વાત હતી એમાંથી હું તમને એક ગીત સંભળાવું આ પણ એક સ્ત્રી સહજ જે અનુભૂતિ હોય એનું એક ગીત છે કે વાણું એમ જ નથી કઈ વાતું વાણું એમ જ નથી કંઈ વાતું સપ્તસુરોની સરગમ સાથે મૌન રહે ગૂંટાતું ને પડગાતું વાણું એમ જ નથી કઈ વાતું ને ખાલી ખિસ્સે ભરચક હૈયે ફાંટ મોજની ભરી લીધી છે ખાલી ખિસ્સે ભરચક હૈયે ફાટ મોજની ભરી લીધી છે જણસ જુઓ કે જુઓ ખજાનો ખુલ્લી હથેળી તરી દીધી છે જાપ્યું નથી કે ઘૂંટ્યું નથી જાપ્યું નથી કે ઘૂંટ્યું નથી એ નામનું વળગણ સહેજે ના વિસરાતું હોવું એનાથી સર્જાતું વાણું એમ જ નથી કંઈ વાતું હવે આખો બંધ જુઓ તમે કે ખાલી ખિસ્સે ભરચક હૈયે ફાંટ મોજની ભરી લીધી છે જણસ જુઓ કે જુઓ ખજાનો ખુલ્લી હથેળી ધરી દીધી છે જાપ્યું નથી કે ગૂંટ્યું નથી એ નામનું વડગણ સહેજે ના વિસરાતું હોવું એનાથી સર્જાતું વાણું એમ જ નથી કઈ વાતું બીજું છે કે જતું કર્યું તો મળ્યું ગણું આપણે જતું કરીએ ત્યારે મળી જાય જતું કર્યું તો મળ્યું ગણું એ અકડ લીલાની ઝીલી છે રસલાણી નજરમાં એક જ વાત હતી કે સુરતા ઉપર ફરી વડે ના પાણી જતું કર્યું તો મળ્યું ઘણું એ અકડ લીલાની ઝીલી છે રસલાણી નજરમાં એક જ વાત હતી કે સુરતા ઉપર ફરી વડે ના પાણી ગળી કરેલું મન ખુલ્લી ને પલકવારમાં પાછું સંકેલાતું ધ્યાનમાં સગડું એ અંકાતું વાણું એમ જ નથી કઈ વાતું વાણું એમ જ નથી કઈ વાતું તમારા જીવનમાં ક્યારે કોઈ એવી ઘટનાઓ બની કે કોઈ કવિ હોય કે કોઈ લેખક હોય જેમને વાંચીને તમને લખવામાં વધારે પ્રેરણા મળી અથવા તો લખવાની કોઈ નવી વાર્તા સૂજી કે લખવાની કોઈ નવી કવિતા સૂજી આવે જેમ શરૂઆતમાં મેં કહ્યું ને કે અજાણપણે લખાતું હોય ને પછી આપણે સમજણા થઈએ એટલે જાણી કરી જાણ્યા પછી બધું લખતા હોઈએ એવી જ રીતે કોઈ પણ સર્જકની અસર અથવા પ્રભાવ એ ઉંમરના જે તે તબક્કાઓ પ્રમાણે અને આપણી સમજણ જેમ જેમ ઘૂંટાતી જાય એ પ્રમાણે બદલતા રહેતા હોય છે શરૂઆતમાં જેમ મેં ભજનો અને કીર્તનથી શરૂઆત કરી ત્યારે મને મીરાબાઈ નરસિંહ મહેતા એ બધાની અસરમાં હું આવતી અને એ બધું બહુ વાંચતી અને ગમતું પછી ઉમરના બીજા તબક્કામાં ફિલ્મી ગીતો મને બહુ ગમતા તો હું ફિલ્મી ગીતોની એ વખતે ચોપડીઓ આવતી પોકેટ બુક્સ તો એ લઈ આવીને વાંચતા ને એમાંથી આખા ગીતો કેવી રીતે ઉર્દુ ગઝલો તો એ તબક્કો પસાર થઈ ગયો પછી સાહિત્યનું વધારે ઊંડાણથી સમજવા લાગ્યા તો જ્યારે હું છંદ શીખીને ત્યારે છંદોબદ્ધ લખવાનું શરૂ થયું તો એવા કવિઓની રચનાઓ મને વધારે અસર કરતી કે જે લોકો છંદમાં લખે છે એવી રીતે બધા ઘણા બધા સર્જકોની અસર અને પ્રભાવ આપણી ઉપર પડ્યો મેડમ અમારા દર્શક મિત્રોને તમે કોઈ સંદેશો આપવા માંગશો દર્શકોને સંદેશો આપું કે ખૂબ વાંચો અત્યારે જે તમારી પાસે તો ઘણા બધા માધ્યમો છે જ્યારે અમે લખતા હતા ત્યારે આટલા બધા માધ્યમ નહોતા તો વાંચવા માટે યા તો લાઇબ્રેરીમાં જવું પડવું જવું પડતું અથવા સામયિકો ખરીદીને વાંચવું પડતું હતું પણ હવે તો આપણા હાથમાં જ ઘણું બધું આવી જાય છે તો તમે એ વાંચો એમાંથી શીખો ઘણા બધા અત્યારે લખનારા નવા સર્જકો છે એ લોકો પણ ખૂબ સારું લખે છે અમારી પેઢીના જે સર્જકો છે એ લોકો લખે છે અને આપણે અમારાથી અગાઉની પેઢીના સર્જકો એ લોકોનું પણ ઘણું બધું તમને સોશિયલ મીડિયા ઉપર મળી જશે તો એ બધું વાંચો વાંચન છે એ તમારી જિંદગીમાં ખૂબ કામ લાગશે તમને બસ આ સંદેશ છે બાકી દર્શકો ખૂબ સમજુ છે એટલે એ લોકો સમજે છે મેડમ તમે અહીંયા આવ્યા અને બહુ સરસ અમારી સાથે વાતો કરી તમારી સુંદર રચનાઓ અમને સંભળાવી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ